સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં નકલી ખાતરના કૌભાંડનો પર્દાફાશ થયો છે. છડિયાળી ગામના ખેડૂતોને નકલી ખાતર મળતા ખેતીવાડી વિભાગને રજૂઆત કરવામાં આવી. નર્મદા એગ્રો ઇન્ડસ્ટ્રીઝના નામે ખાતર અપાયાના બિલ પણ સામે આવ્યા છે. છડિયારી ગામના 30થી વધારે ખેડૂતો બન્યા છેતરપિંડીનો ભોગ. કૃષિ પ્રધાન અને કૃષિ અનમોલ નામનું ખાતર ખેડૂતોને એજન્ટ કરણસિંહ દ્વારા પધરાવાયું છે. કરણસિંહ નામના ઠગે ખેડૂતોને નકલી ખાતર આપીને રૂપિયા પડાવ્યા છે. ગામના 500 વીઘા જેટલી જમીનમાં નકલી ખાતરનો ઉપયોગ કર્યો. આપણે નર્મદાના નામે મને ખાતર આપી ગયા હતા કે ભાઈ આ નર્મદા કંપનીનું છે એમ કહીને ખાતર આપ્યું, એટલે મેં લીધું 15-17 ઠેલી લીધી કે તમારી જમીન બહુ ફલરૂપ બનશે. એના બદલે અમારી જમીનમાં કાંઈ એમને કઈ ટાઈપનું કેમિકલ ભેળવું એ અમને ખબર નથી, પણ હાવ અમારે જમીન પડતર કરી નાખી. 3-4 વાર પાક સોંપ્યો છતાં પણ ઉગ્યો નથી. એટલે મને મેં પછી ડીલરને ફોન કર્યો કે ભાઈ મને આ ખાતર આપ્યું છે, તમે જોવા આવો. એમને કીધું કે 2 દી પછી આવશું, 8 દી વાટ જોઈ પછી આપણે રજૂઆત કરી. એના પણ 3-4 દી થયા, હજી કોઈ મારી પાસે પૂછવા આવ્યું નથી કે ભાઈ તમારે શું તકલીફ છે. પછી સામેથી ડીલર નો ફોન આવ્યો કે પાસાભાઈ તમને હું 1 ને 50 હજાર રૂપિયા આપી દઉં બિયારણના ખાતરના, અને તમારી રીતે બીજું વાવી દઉં. પણ મેં ના પાડી કે કારણ કે ઓણ મારું 1 નું વર્ષ ફેલ થયું, આવતા વર્ષ કેટલા ખેડૂતો એ વર્ષ ફેલ કરે. તો 500 વીઘામાં નકલી ખાતર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ કંપનીના નામે આ લોકોને ધરોબી દેવામાં આવ્યું છે, અને એમને એવા વાયદા આપવામાં આવ્યા છે કે આ ખાતર થી તમારો પાક સારો થશે, ખેતી સારી થશે, જમીન સુધરશે. આ બધી તો વાત અલગ રહી, થવાની તો વાત અલગ રહી, પણ થયું એવું કે જ્યાં જ્યાં આ ખાતરનો જ્યાં ઉપયોગ કર્યો છે ત્યાં 3-3 વખત વાવેતર કરવા છતાં પણ કપાસ કે જુવાર કે બાજરી કઈ ઉગતું પણ નથી. તો આવું નકલી ખાતર આપી અને ખેતર સાથે ખેડૂત સાથે જે વિશ્વાસઘાત કર્યો છે એને સરકાર કેમ સાવરે છે? આના તમે મૂળ તમે જોઈ શકો છો, આવડો કપાસ થઈને બળી જાય છે. આ 3જી વખત ચોપેલો છે છતાં પણ આવડો કપાસ થઈને બળી જાય છે. એના મૂળ તમે જોઈ શકો, મૂળમાં કોઈ પણ જાતનો ગ્રોથ જોવા નથી મળતો, તંતુ મૂળ નથી જોવા મળતા, કપાસ વધી જ નથી શકતો. ખબર નહીં એમાં શું કેમિકલ નાખવામાં આવ્યું છે. અને અહીંયા તમે આ ઓરિજિનલ DAP જેમાં નાખવામાં આવ્યું હતું એ કપાસનો તમે ગ્રોથ જોઈ શકો છો. આને આપણે ઉમળીને જોઈએ તો આના તંતુ મૂળ બરાબર વધેલ છે, બરાબર એનો તમે ગ્રોથ જોઈ શકો છો, બરાબર એનું થળિયું પ્રોપર વધેલ છે, એની ફૂટ તમે જોઈ શકો છો. એના પાંદડા ગણો તો 8-10 એના પાંદડા કમ્પ્લીટ આવી ગયા, અને એને પ્લસમાં એની ફૂટ ચાલુ છે. અને આ જેમાં ડુપ્લિકેટ ખાતરની વાત કરીએ તો એમાં ખાલી કપાસ 2 પાંદડે થયો છે, પણ આગળ જો તમે જોઈ શકો એની ક્યાંય ફૂટ ક્યાંય જોવા મળતી નથી.